જય સ્વામિનારાયણ મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો. મિત્રો, આપણે આજે પ્રકરણ 4 ઈસાબી સમીકરણનો અભ્યાસ કરવાના. મિત્રો, હું ભાવેશ પારેખ આપને આવકારું છું. મિત્રો, જ્યારે સમીકરણની વાત કરીએ તો સમીકરણ કઈ રીતના તૈયાર થાય છે? તો સૌથી પહેલાં જે નામાની શરૂઆત થાય, એ નામાનું આખું માળખું સમજવું પડે મિત્રો. કારણ કે સમીકરણ હંમેશા સૌથી છેલ્લે વાર્ષિક હિસાબમાં પાકા સરવાઈવ પરથી થાય છે મિત્રો. તો પહેલાં સૌથી પહેલાં નામાનું માળખું સમજીએ, ત્યાર પછી એના સમીકરણ પર આવીએ. મિત્રો, સૌથી પહેલાં વ્યવહાર. મિત્રો, વ્યવહાર આર્થિક અને બિનઆર્થિક. મિત્રો, આર્થિક વ્યવહાર હોય તો આપણે તેની નોંધ કરીએ છીએ, બિનઆર્થિકને આપણે કોઈ નોંધ કે ધ્યાનમાં લેતા નથી. મિત્રો, વ્યવહાર થાય એટલે આપણે તેનું શું બનાવીએ છીએ? વાઉચર બનાવીએ. શું બનીએ મિત્રો? બનાવીએ છીએ વાઉચર. મિત્રો, આ વાઉચર ઉપરથી આપણે એની બેવડી અસર બનાવીએ છીએ. બેવડી અસર બનાવતા આપણે શીખી ગયા. એમાં બે પક્ષ કાઢીએ છીએ, એક ઉધાર પક્ષ અને એક જમા પક્ષ. આ રીતના બે ખાતા નીકળ્યા પછી એમાં આપણે એકાઉન્ટના નિયમ લગાવીએ છીએ. વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું અને ઉધાર જમા બંને પક્ષ તૈયાર કરીએ છીએ. મિત્રો, આ બેવડી અસર ઉપરથી મિત્રો આપણે આમનોદ ઉપર ગયા. મિત્રો, આમનોદ એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. નામાની જે શરૂઆત છે, નામાનો પાયાની વસ્તુ છે એ આમનોદ છે. આમનોદ કયા ખાતે ઉધાર, કયા ખાતે જેમાં આપણે શીખી ગયા મિત્રો, આમનોદ પણ આપણે શીખી ગયા છે. તો મિત્રો, આમનોદ ઉપરથી આપણે સમીકરણ પરની અસર આપવાની છે. તો આ સમીકરણની આપણે અસર આગળના સ્ટેપમાં જઈએ કઈ રીતના તૈયાર થાય છે. મિત્રો, આમનોદ ઉપરથી આપણે ખાતા આવી ખોલીએ છીએ અને આ ખાતા આવીમાં આપણે ખતવણી કરીએ છીએ. મિત્રો, શું કરીએ છીએ? ખતવણી. મિત્રો, અને આ ખતવણીમાં છેલ્લે મહિને, 3 મહિને, 6 મહિને કે વધુમાં વધુ 12 મહિને એટલે કે વાર્ષિક આપણે બાકીઓ કાઢીએ છીએ. મિત્રો, ઉધાર ઉધાર બાજુ, જમા જમા બાજુ. મિત્રો, આપણે જોયું બેવડી અસરમાં બે પક્ષ ઉધાર અને જમા બંને બાજુ સરખી અસર આપે છે. તે રીતે આમનોદની અંદર પણ ઉધાર અને જમા બંને બાજુ રકમ કેવી આપીએ છીએ? સરખી આપીએ છીએ. તો આ સરખી અસરના કારણે ખાતાવહી ખતવણી બંનેમાં બંને બાજુ અસર કેવી થતી જાય? સરખી થાય. તો વર્ષના અંતે આપણે જ્યારે બાકીઓ કાઢીએ અને આ બાકી આપણે એક પત્રકમાં રજૂ કરીએ, તેને કાચો સરવાળો કહેવાય. મિત્રો, અને કાચા સરવાળાના બે બાજુનો સરવાળો કેવો થાય? હંમેશા સરખો થાય. કારણ કે ઉધાર અને જમા બાજુ બે બાજુ અસર સરખા આપતા જાય. એટલે આમનોદનો સરવાળો જોયો આપણે મિત્રો, બંને બાજુ સરવાળો કેવો થયો? સરખો. તો કાચા સરવાળાનો પણ સરવાળો કેવો થશે મિત્રો? સરખો. મિત્રો, હવે જે મેઇન મુદ્દો સમીકરણ ઉપર આવે છે, એ કાચા સરવાળાથી આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ. મિત્રો, શું બનાવીએ છીએ? વાર્ષિક હિસાબમાં આપણે જે બનાવવાના છે વાર્ષિક હિસાબમાં, એમાં બે પક્ષ હોય છે, એક નફાનું નુકસાન ખાતું અને એક પાકું સરવે. મિત્રો, મિત્રો નફા નુકસાન અને પાકું સરવે એ સમીકરણનો મેઇન મુદ્દા છે. મિત્રો, એ સમીકરણની મેઇન રચના છે. મિત્રો, આગળના પેજ ઉપર જઈએ. મિત્રો, આ હતું વ્યવહારોનું સમીકરણનું અસર. સમીકરણ કઈ રીતના તૈયાર થાય છે એની એનો મેઇન મુદ્દા ઉપર હિસાબી સમીકરણ કઈ રીતના તૈયાર થાય છે. મિત્રો, બેઝિક વસ્તુ છે. મિત્રો, સમજી શકો તો બિલકુલ સરળ છે. મિત્રો, મિત્રો હિસાબી સમીકરણ આપણે વાર્ષિક હિસાબો ઉપર આપવાની હોય છે. જે વ્યવહાર થાય છે એની બે અસર, એક ઉધાર અને એક જમા. પણ ક્યાં ગાડી એ વાર્ષિક હિસાબો પર કઈ રીતના અસર થાય છે એની સમજૂતી ટૂંકમાં અહીં આપવા પ્રયત્ન કરું છું. મિત્રો, મિત્રો વાર્ષિક હિસાબની અંદર બે પક્ષો હોય છે, બરાબર. એમાં પાકું સરવાયું છે એની પર આપણે અસર આપવાની હોય છે. એમાં એક અસર આવે છે મિલકત લેણા અને બીજું આવે છે મિત્રો મૂડી અને દેવા. મિલકત લેણા અને મૂડી અને દેવા. મિત્રો, મિલકત લેણા અને એસેસ્ટ કહેવામાં આવતું હોય છે. શું કહેવામાં આવે છે? એસેસ્ટ. જ્યારે મૂડી અને દેવાને મિત્રો કેપિટલ અને લિયાબિલિટીઝ કહેવામાં આવતું હોય છે. કેપિટલ એટલે મૂડી, લિયાબિલિટીઝ એટલે કે દેવા, જવાબદારી કહેવામાં આવતું હોય. મિત્રો, મિત્રો એ અને આ જે કેપિટલ અને લિયાબિલિટી જે શબ્દ છે એનું ટૂંકું સ્વરૂપ
જે આપણે બનાવીએ છીએ એ હિસાબી સમીકરણ થતું હોય છે મિત્રો. જુઓ મિત્રો, આપણે એ સમીકરણનું સૂત્ર બનાવીએ, એ ફોર એસેટ્સ. મિત્રો જુઓ, અહીંયા આપણે સમીકરણની રચના બનાવીએ છીએ. એ એટલે એસેટ્સ, સી એટલે કેપિટલ, એલ એટલે લિએબિલિટી. મિત્રો હવે જે વ્યવહાર લઈશું એની અસર અહીં એ બરાબર સી પ્લસ એલ અથવા તો મિલકત અને લેણા મૂડીને દેવા બાજુ કઈ રીતના અસર થાય છે એ આપણે સમજવા પડે. આ જ સમીકરણ અને હિસાબી સમીકરણની રચના છે મિત્રો. બિલકુલ બિલકુલ સરળ છે મિત્રો. એક પછી એક વ્યવહાર સમજાવવા પ્રયત્ન કરીશું, સરળ થઈ જશે મિત્રો. જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે પછી આમનોદના દાખલા અને સમીકરણના ઉદાહરણના સ્વાધ્યાયના દાખલાની તમે પણ સમીકરણ પર અસર આપશો મિત્રો. મિત્રો એક વ્યવહાર લઈએ, રૂપિયા 50,000 રોકડ લાવી ધંધાની શરૂઆત કરી મિત્રો. મિત્રો રોકડ લાવે માલિક, તો આપણે આમનોદ પહેલાં બનાવી દેવાની, એટલે તમને ખ્યાલ આવી જાય. મિત્રો આમનોદ બનાવવી સરળ છે. તો રોકડ આવે તો ઉધાર, મિત્રો રોકડ આવે તો સ્વાભાવિક છે કે માલ મિલકત અને મૂડી અને દેવા. તો મિત્રો રોકડ આવે તો શેમાં વધારો થાય? મિલકતમાં વધારો થાય. શેમાં વધારો થાય મિત્રો? મિલકતમાં. હવે બીજી અસર, રોકડ ખાતે ઉધાર તો મૂડી ખાતે જમા. મિત્રો મૂડી ખાતે જમા, મૂડી આવે તો મૂડીમાં શું થાય મિત્રો? વધારો થાય. શેમાં વધારો થાય મિત્રો? મૂડીમાં વધારો. હવે મિત્રો આ જે આમનોદ બનાવી એની આપણે સામાન્ય સમજૂતી લીધી, રોકડ આવે તો મિલકતમાં વધારો, મૂડી આવે તો મૂડીમાં વધારો. હવે મિત્રો હિસાબી સમીકરણ આપણે રચના કરીએ, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. એ એટલે એસેટ્સ, અથવા બીજી શબ્દમાં કહીએ તો મિલકત અને લેણા, બરાબર સી એટલે કેપિટલ અથવા મૂડી, એલ બરાબર લિયાબિલિટીઝ એટલે જવાબદારી અર્થ થાય મિત્રો. બંનેની સમાન અસર થતી હોય છે મિત્રો. તો મિલકતમાં વધારો થયો, એસેટ્સમાં પ્લસ કરીશું મિત્રો. 50,000 થી મિલકતમાં વધારો થયો અને મૂડીમાં 50,000થી વધારો, બંને બાજુ અસર કેવી થઈ મિત્રો? એક સમાન. જો એમાં પણ વધારો થયો અને સીમાં, બંને બાજુની અસર કેવી થઈ ગઈ? સમાન. આ સમીકરણની અસર છે મિત્રો. બીજો વ્યવહાર લઈએ મિત્રો, એક રૂપિયા 20,000 નો માલ રાધા પાસેથી ખરીદ્યો. મિત્રો માલ ખરીદ્યો તો માલ ધંધામાં આવે છે. માલ રાધા પાસેથી કરે, વ્યવહાર કેવો છે? ઉધાર છે. તો મિત્રો વ્યવહાર ઉધાર હોય તો સ્વાભાવિક છે રાધાનું ખાતું આવે. તો આમનો જ બનાવીએ મિત્રો, ખરીદ ખાતે ઉધાર, રાધા ખાતે જમા. 20,000 રૂપિયા થશે મિત્રો. મિત્રો પહેલાં આમનો જ પર જઈએ, ખરીદ ખાતે ઉધાર. મિત્રો માલ ખરીદ્યો, ધંધામાં માલ આવ્યો તો માલ મિલકતમાં વધારો થાય મિત્રો, બરાબર છે. બીજું રાધા પાસેથી કરે તે રાધા ખાતે જમા, રાધા પાસે માલ ઉધાર ખરીદ્યો તો આપણા દેવામાં વધારો થાય મિત્રો. શેમાં વધારો થાય? દેવામાં. સમીકરણ આપણે જોઈએ મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. મિત્રો માલમાં વધારો થયો તો માલ મિલકતમાં વધારો કરીશું આપણે, બરાબર. દેવામાં વધારો તો મૂડીમાં, જો કેપિટલમાં વધારો નથી થતો, એલ એટલે લિયાબિલિટી જવાબદારીમાં વધારો કર્યો મિત્રો, તો સીમાં કોઈ ચેન્જ કર્યો નથી. તો એમાં વધારો થયો અને જવાબદારીમાં વધારો થયો, તો આ સમીકરણની અસર, જો બંને બાજુ સમાન અસર થઈ ગઈ મિત્રો. એક બીજો વ્યવહાર મિત્રો, રૂપિયા 4,500 પગારના ચૂક્યા. મિત્રો પગારના ચૂક્યા તો પહેલાં સ્વાભાવિક છે, ચૂક્યા મતલબ રોકડ જાય છે. તો પગાર ખર્ચ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. મિત્રો પગાર ખર્ચ ખાતે ઉધાર 4,500, પગાર ખર્ચ છે. મિત્રો ખર્ચમાં વધારો થાય તો નફામાં શું થાય? ઘટાડો થાય. મિત્રો આપણા 11મા ધોરણમાં એકાંકી વેપારીના હિસાબો કરીએ છીએ. તો નફો વધે કે ઘટે એકાંકી વેપારીમાં કોણ ભોગવે? માલિક ભોગવે. અને છેલ્લે નફો કે નુકસાન થાય એ માલિકના મૂડી ખાતામાં શું થાય? પ્લસ માઇનસમાં થાય છે મિત્રો. તો મિત્રો ખર્ચ વધે તો મૂડીમાં શું થાય? મતલબ નફામાં ઘટાડો થાય. નફામાં ઘટાડો થાય મૂડીમાં શું થશે મિત્રો? ઘટાડો થશે. ચલો મિત્રો બીજી, રોકડ ખાતે જમા તો માલ મિલકતમાં ઘટાડો થશે મિત્રો. હિસાબી સમીકરણની અસર જોઈએ મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. એ એટલે મિલકત લેણા. મિત્ર પગાર ચૂકવ્યા, પગારના ચૂકવ્યા જ, એટલે ખર્ચમાં વધારો થયો, નફામાં ઘટાડો થયો. ઘટાડો થાય તો કોણ ભોગવશે? માલિક. માલિકના મૂડી ખાતામાં માઇનસ કરીશું મિત્રો.
મિલકતમાં ઘટાડો તો એમાં પણ ઘટાડો, તો એમાં માઇનસ, સીમાં માઇનસ, બે બાજુ સમાન અસર થઈ ગઈ મિત્રો. આ તે હિસાબી સમીકરણ છે સર. બીજું એક વ્યવહાર લઈએ મિત્રો, રૂપિયા 1200 દલાલીના મળ્યા, મિત્રો મળ્યા મતલબ રોકડ આવે છે, મળેલ દલાલી ખાતે જમા, રોકડ ખાતે ઉધાર રૂપિયા 1200, મિત્રો રોકડ આવે તો માલ મિલકતમાં શું થાય? વધારો થાય. તે મળેલ દલાલી ખાતે, દલાલીમાં આવક થાય મિત્રો, ધંધામાં શું કહેવાય? ફાયદો. નફામાં શું થાય? વધારો. નફામાં ધંધામાં નફો થાય કે ખર્ચ થાય? માલિક ભૂગવે તો નફામાં શું થશે મિત્રો? વધારો થશે. ચલો સમીકરણ લખીએ મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સેલ. તો મિત્રો રોકડ વધે તો માલ મિલકતમાં વધારો કરીશું આપણે, અને નફામાં વધારો તો મૂડીમાં પણ વધારો કરીશું 1200 રૂપિયા. તો જો મિત્રો મિલકત અને મૂડી બંનેમાં સમાન અસર થઈ ગઈ 1200 રૂપિયાની. આ હતી હિસાબી સમીકરણની અસર મિત્રો. ત્યાર પછીનો વ્યવહાર, રૂપિયા 20000 નો માલ મહેન્દ્ર પાસેથી ખરીદ્યો. માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર, મહેન્દ્ર ખાતે જમા. મિત્રો ખરીદ ખાતે ઉધાર કર્યું, માલ ખરીદીએ, ધંધામાં માલ આવે, માલ મિલકતમાં શું થાય મિત્રો? વધારો થાય. મહેન્દ્ર પાસેથી કર્યું, મહેન્દ્ર ખાતે જમા, મહેન્દ્રથી માલ ખરીદીએ તો દેવામાં શું થાય મિત્રો? વધારો થાય. હિસાબી સમીકરણ જોઈએ મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. તો મિત્રો ખરીદીએ તો માલ મિલકતમાં વધારો કરીએ, એમાં વધારો, અને એલમાં વધારો, જવાબદારીમાં પણ શું કરીશું? મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. બીજો એક વ્યવહાર લઈએ મિત્રો, જો રૂપિયા 250 વ્યાજના બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના જમા કર્યા, બેંક જમા કરે, બેંક ખાતે ઉધાર. મિત્રો વ્યાજ મળે આપણો ફાયદો કહેવાય, બેંકે વ્યાજ લીધું છે અને આપણા ખાતામાં જમા કરી છે મિત્રો, આપણને રોકડ મળી નથી. ટૂંકમાં આપણો વ્યાજ બેંકે લીધું, બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉધાર, તે મળેલ વ્યાજ ખાતે કે બેંક વ્યાજ ખાતે જમા. મિત્રો બેંક વ્યાજ મળ્યું તો લેણામાં વધારો થયો, સિલેક્ટમાં વધારો થયો, તે જ રીતે બેંક વ્યાજ ખાતે જમા ફાયદો થયો, નફામાં શું થાય મિત્રો? વધારો થાય. તો મિત્રો હિસાબી સમીકરણ વાત કરીએ તો બેંક પાસે લેણા થાય તો મિલકત અને લેણામાં શું થાય? વધારો થાય. હિસાબી સમીકરણ એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. તો મિત્રો હિસાબી લેણામાં વધારો તો એમાં વધારો, અને વ્યાજમાં વધારો, કેપિટલમાં એટલે મૂડીમાં પણ વધારો કરીશું મિત્રો આપણે. તો 250 એમાં વધારો થયો, સીમાં પણ 250નો વધારો થયો. આ હતી હિસાબી સમીકરણ, બંને બાજુ અસર કેવી થાય મિત્રો? એક સમાન મિત્રો. આ હતી હિસાબી સમીકરણ મિત્રો. જય સ્વામિનારાયણ મિત્રો. આ જ રીતે મિત્રો સ્વાધ્યાય, ઉદાહરણ અને આમદના દાખલાની હિસાબી સમીકરણ આપવા પ્રયત્ન કરજો, બહુ સરળ રહેશે. ના સમજ પડે તો પૂછી લેજો મિત્રો.